પાસે એક્સક્લુઝિવ વિગત આવી છે. સટા ક્વીન પૂનમ ચૌધરી અને તેના પતિ હરેશ ચૌધરી સટુડિયા અમિત મજેટિયાના પાયદા છે. અમિત મજેટિયા ભારતમાં સત્તાકાળનો મુખ્ય ભેજાબાદ છે. વાત કરીએ અમિત મજેટિયા દુબઈમાં રહીને સ્પોર્ટ ચેનલના સિગ્નલ હેક કરીને 8 સેકન્ડ પહેલા મેચ જોઈ લેતો હતો. સટ્ટો રમવા અમિત મજેટિયાએ પોતાની એપ બનાવી હતી. સીબી પર પોતાની એપ્લિકેશનની જાહેરાત કરતો હતો. સત્તા માટે અમિત 30,000 રૂપિયામાં આઈડી પાસવર્ડ વેચતો હતો. પ્રસારણ પહેલા મેચની વિગત આવી જતા મજેટિયા કરોડોની કમાણી કરી લેતો હતો. હાલ ઇન્દોર પોલીસ અમિત મજેટિયાને શોધી રહી છે. આ મામલે ઇન્દોર પોલીસે રાધનપુરની પૂનમ ચૌધરીની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. પૂનમ પોતાના પતિ હરેશ ચૌધરીને દુબઈમાં મળવા જઈ રહી હતી તે વખતે તેની ધરપકડ કરવામાં આવી છે. તો આ જ મુદ્દે વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નિધિ. નિધિ, જે મહત્વની જે વાત માહિતીઓ વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતીઓ સામે આવી છે આઈપીએલ સટ્ટાકાંડને લઈને, આ અંગે શું વધુ વિગતો મળી રહી છે? ચોક્કસ જો આપને જણાવવા માંગીશ કે જે રીતના આઈપીએલ સત્તા બજારમાં જે ચલાવતો જે મુખ્ય સૂત્રધાર અમિત મજેટિયાનું નામ બોલાતું હતું, આ સમગ્ર બાબત છે કે અમિત કરીને એક ઇન્દોરની અંદર મૂકીને પકડવામાં આવ્યો હતો. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે એક બુકીને પકડીને તેની પૂછતાછ કરી, તેમાં ગુજરાતના એક બુકીનું નામ ખોલ્યું હતું. તે ગુજરાતના બુકીનું જે નામ ખોલતાની સાથે જે આ જે સમગ્ર સત્તાકાંડ છે તે બહાર આવ્યું હતું. અત્યારે જે રીતે આઈપીએલ સત્તા બજારમાં ચલાવતું જે મુખ્ય સૂત્રધાર ગણાય છે તે અમિત મજેટિયા ગણાય છે. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના મુખ્ય સૂત્રધાર તરીકે અમિત મજેટિયાને શોધખોળ કરી રહી છે. તેમજ દિલ્હી તેમજ મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ પણ અમિત મજેટિયાને શોધવા માટે તેઓ તપાસ હાથ ધરી છે. સાથે સાથે હું આપને જણાવવા માંગીશ કે અમિત મજેટિયા છે તે કરોડો રૂપિયાનું સત્તાકાંડ ચલાવે છે. તેમજ આઈપીએલમાં જે સત્તો રમાય છે તેમજ અંદર તેનું કરોડો રૂપિયાની એપ્લિકેશનો પણ રમાતી હતી. ખાસ કરીને આપને જણાવવા માંગીશ જે રીતના ચારપોર્ટનું સિગ્નલ હેક કરીને આ સત્તો રમાવવામાં આવતો હતો. 8 સેકન્ડ પહેલા મેચનો સ્કોર તેમજ મેચની તમામ વિગતો તે હેક કરીને જોતો હતો. તેને લઈને તે કરોડો રૂપિયાનો સત્તો ચલાવતો હતો. તેમજ આઈપીએલ સિઝન 2008ની અંદર જે એપ્લિકેશન થ્રુ સત્તો રમાવવામાં આવતો હતો તેમાં જે અમિત મજેટિયાની જે એપ્લિકેશન છે તે CBTF મેજિક બોક્સ કરીને તે એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. તે આ એપ્લિકેશનનું ઓપરેટ છે દુબઈની અંદરથી કરતો હતો. દુબઈની અંદરથી એપ્લિકેશનનો તમામ ઓપરેટ કરીને તે ગુજરાત સહિત મુંબઈ દિલ્હી અને ઇન્દોર જેવા ભારતના જુદા જુદા ની અંદર વિસ્તારોની અંદર તે પોતાનું એપ્લિકેશન દ્વારા તે સત્તો રમાતો હતો. 30,000 રૂપિયા જેટલી રકમની અંદર તે એપ્લિકેશનમાં લોગિન કરવા માટે આઈડી અને પાસવર્ડ આપતો હતો. આઈડી અને પાસવર્ડ આપ્યા બાદ તમે ઇઝીલી લોગિન કરીને તેની અંદર સત્તો રમાતો હતો. એને લઈને અત્યારે હાલ જે અમિત મજેટિયા છે તેની અત્યારે હાલ જે પોલીસ છે તે અત્યારે હાલ તપાસ હાથ ધરી છે. તેમજ દુબઈથી આ ઓપરેટ કરતો અમિત મજેટિયાને મુખ્ય સૂત્રધાર ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ ગણાવી રહી છે. સાથે સાથે હરેશ ચૌધરીની પત્નીને જે કરો હરેશ ચૌધરી જે એક મોટો મૂકી ગણાય છે તેની પત્ની જે પૂનમ ચૌધરી અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ઉપરથી પૂનમ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે પૂનમ ચૌધરીએ આઈપીએલ મેચ દરમિયાન કરોડો રૂપિયાના તેના બેંકના ખાતામાંથી ટ્રાન્ઝેક્શન થયા. બિલકુલ નિધિ, અત્યારે હાલ મળી છે. જી બિલકુલ નિધિ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.